કોરોનાના સંક્રમણને અટકાવવા પાટણ શહેરમાં વેપારીઓએ આપ્યું હતું સ્વૈચ્છિક લોકડાઉન। સાંજના 5 વાગ્યા પછી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ કરી વહીવટી તંત્રને સાથ અને સહકાર આપવાની આપી હતી ખાતરી। તો સાંજે 6 વાગ્યા બાદ વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનું કર્યું પાલન। કોરોનાના સંક્રમણને અટકાવવા જાહેર માર્ગો પર ઊભી રહેતી લારીઓને એક જ જગ્યાએ રાખવા કરાયો નિર્ણય। પ્રગતિ મેદાન ખાતે તમામ લારી ધારકોને ઊભા રહેવાની અપાઈ સૂચનાઓ। તો માથાભારે લારી ચાલકો જાહેર માર્ગ પર ધંધો કરતા જોવા મળતા પાલિકાની બેવડી નીતિ સામે ઉઠ્યા સવાલો। પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે એન્ટીજન ટેસ્ટ એકાએક બંધ કરાતા સર્જાયો વિવાદ। કોરોના ટેસ્ટની લાપરવાહી સામે આવ્યા બાદ આ નિર્ણય કરાયો હોવાનું શહેરીજનોમાં અનુમાન। તો એન્ટીજન ટેસ્ટ કરવાની તમામ સાધન સામગ્રી જિલ્લા કક્ષાએ મંગાવી પરત। નમસ્કાર દર્શક મિત્રો, પીડીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોનો રાફડો ફાટ્યો છે, ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્રની સાથે સાથે શહેરના વિવિધ વેપારી એસોસિએશન પણ બુધવારથી સવારે 6 થી સાંજના 5 વાગ્યા સુધી પોતાના ધંધા રોજગાર ચાલુ રાખવાનું નક્કી કરી સાંજના 5 પછી તમામ વેપારીઓ સહિત ખાણીપીણીની લારીઓવાળાઓ દ્વારા પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, જેના પગલે બુધવારે સાંજે 5 વાગ્યા પછી પાટણના તમામ બજારોના વેપારીઓ પોતાનો ધંધો રોજગાર કોઈક આવીને બંધ કરાવે તેની રાહ જોઈ ખુલ્લા રાખ્યા હતા। આમ સાંજે 6 વાગ્યા સુધી તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખતા સાંજે 5 વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉનનો પાટણમાં ફિયાસ્કો જોવા મળ્યો હતો। 6 વાગ્યા બાદ પાટણ શહેરમાં પાટણ પોલીસ સહિત પ્રાંત અધિકારી નીકળતા વેપારીઓએ ના છૂટકે પોતાના ધંધા રોજગાર બંધ કર્યા હતા અને 5 વાગ્યા સુધી વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ કરવામાં કોઈ જ રસ ન હોય તેવું પણ જોવા મળ્યું હતું। તો કેટલાક વેપારીઓ 6 વાગ્યા પછી પણ પોતાની દુકાન આગળ કાઢેલી અડધી દુકાનોનો સામાન પણ યથાવત રોડ ઉપર પડેલો જોવા મળ્યો હતો। આમ મહદઅંશે પાટણ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ સાંજે 6 વાગ્યા બાદ સંપૂર્ણપણે જોવા મળતા તમામ દુકાનો બંધ થઈ જવા પામી હતી। સરકાર શ્રીના આદેશ અને વેપારીએ સ્વૈચ્છિક જે 5 વાગ્યાથી બંધ રાખવાની વાત કરી હતી એ પ્રમાણે આજે જૂનાગઢ અને તમામ બધી દુકાનો પોતાની જે સ્વૈચ્છિક બંધ કરી છે અને જે પણ ભાઈઓને થોડું કંઈક કામ પાછું છે કે ઘરાકની વસ્તુ પડી છે એ લોકો બેઠા છે પણ છતાં એ ધંધો નથી કરતા, એ પેલા માલના કારણે બેસવું પડ્યું છે, પણ આવતીકાલે એ પણ સુધારો થઈ જશે। પણ દરેક વેપારી મિત્રો એટલી નમ્ર રહે ત્યાં ભગીરથ કાર્યમાં આપણે સરકારની સાથે રહેવાનું છે, આપણી પ્રજાનું કલ્યાણ આપણે જોવાનું છે, પ્રજામાં આપણે પણ આવી ગયા છે, એમાં આપણું કલ્યાણ સમાયેલું છે, એ પ્રમાણે આપણે સૌએ સાથે સહકાર કાર્યમાં આપવાનું છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। કોઈ રસ કરો એમ બંધ કરી દીધું, આ 6 બંધ કર્યું છે, 5:30 વાગે તો તમે ગણતરી છે કે એમ સારું છે ખોટું છે એમ હાલી હે, તમે સહકાર હાલવા માગો છો કે નહીં? વૈશ્વિક કોરોનાની મહામારીએ ફરીથી માથું ઉચકતા રાજ્ય સહિત પાટણ જિલ્લા અને શહેરમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાની ચેનને તોડવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે, ત્યારે આ 20 શહેરમાં પાટણનો પણ સમાવેશ થતા ગત રોજ રાત્રિથી 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનો કડક અમલ થાય તે માટે પાટણ પોલીસ પાટણ શહેરના તમામ જાહેર માર્ગો પર ખડેપગે ઊભી રહેલી જોવા મળી હતી, ત્યારે ગત રોજ રાત્રે 8 વાગતા જ પોલીસનો કાફલો બગવાડા ખાતે આવી પહોંચ્યો હતો અને કર્ફ્યુનો ચુસ્ત અમલ થાય તે માટે પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરે પણ પાટણ શહેરની મુલાકાત લીધી હતી, ત્યારે કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ
શહેરના બગવાડા દરવાજા ખાતેથી પોલીસની ગાડીઓના કાફલા સાથે શહેરના મુખ્ય બજાર માર્ગ પરથી અંતરિયાળ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને શહેરીજનોને કોરોનાના સંક્રમણ અટકાવવા કર્ફ્યુના અમલવારીમાં સહયોગ આપવા અપીલ કરી હતી। તો રાત્રે 8 વાગ્યા પછી કર્ફ્યુ લાગી ગયા બાદ છૂટા છવાયા નીકળતા શહેરીજનોની પોલીસ દ્વારા કડક પૂછતાછ હાથ ધરી કર્ફ્યુમાં ઘરમાં જ રહી સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી અને બગવાડા દરવાજા ખાતેથી નીકળતા તમામ વાહન ચાલકોને રોકી કર્ફ્યુમાં નીકળવા પાછળના કારણો જાણ્યા બાદ જ તેઓને જવા દેવામાં આવ્યા હતા। આમ પોલીસ દ્વારા કર્ફ્યુનો ચુસ્ત અમલ થાય તે માટે ખડેપગે સેવા બજાવતા જોવા મળ્યા હતા। પાટણ શહેર સહિત હાઈવે માર્ગો પર 108ની કામગીરી સરાહનીય બની રહેતા અસંખ્ય આશાસ્પદ લોકોના જીવ બચાવવામાં સફળ રહી છે। ત્યારે પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર 8મી માર્ચના રોજ 108ને એક રિક્ષા ચાલક ક્રિટિકલ હાલતમાં હોવાનો કેસ આવ્યો હતો। આ કેસમાં કોલર તરીકે પેસેન્જર જ 108ને કોલ કરી બોલાવ્યા હતા, પરંતુ 108 આવે તે પૂર્વે રિક્ષામાં બેસેલા પેસેન્જરે માનવતા દાખવીને રિક્ષાના ચાલકને યોગ્ય રીતે રિક્ષામાંથી બહાર કાઢી બેસાડ્યા હતા। ત્યારે 108 ઘટના સ્થળે પહોંચી પેશન્ટને આઈવી એટ્રોબિન ઇન્જેક્શન આપી આઈબી રેટ્રેક ઓક્સિજન સહિતની સુવિધાઓ સાથે ધારપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। આ ક્રિટિકલ કેસમાં રિક્ષા ચાલક દિનેશભાઈ ભાવસારને યોગ્ય સારવાર આપી ધારપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે આ ક્રિટિકલ કેસને લઈને અમદાવાદ એચઓ ઓફિસને જાણ કરી હતી, જેને લઈ જે ગુજરાતમાં સૌથી સારા ક્રિટિકલ કેસ તરીકેનો 2020-21માં સેવિયર એવોર્ડ તરીકે વિજયભાઈ રાઠોડ ઈએનટી અને પાઇલોટ ગુલાબખાન બલોચની પસંદગી કરવામાં આવી છે। ત્યારે આ ક્રિટિકલ કેસ અંગે ગુલાબખાન બલોચે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી 108માં હંમેશા લોકોના જીવ બચાવવામાં અગ્રેસર રહી હોવાનું જણાવ્યું હતું। મહિના પહેલાં અમારે એક રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકનો કેસ એવો મળ્યો કે રિક્ષા ચાલક રેલવે સ્ટેશનથી પસાર થઈ રહ્યા હતા અને એની અંદર એક પેશન્ટ બેઠેલું હતું અને અચાનક રિક્ષા ડ્રાઈવર નાથાભાઈ ભાવસરને વોમિટિંગ ચાલુ થઈ ગઈ। વોમિટિંગ ચાલુ થતાની સાથે જ 3-4 વોમિટિંગ થઈ, અંદર જે બેઠેલા કોલર કે પેસેન્જર એમને 108માં ફોન કર્યો। તાબડતોબ અમે સિવિલ હોસ્પિટલથી રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાં જઈને પેશન્ટ જે રિક્ષા ચાલક હતા એમને જે પેસેન્જર તરીકે જે બેઠેલા હતા એમને ખરેખર બહુ સરસ એવું કામ કરેલું। એમને નીચે પોઝિશનમાં ઉતારી સીટ ઉપરથી એને નીચે બેસાડેલા હતા, એમને પોઝિશનમાં રાખ્યા અને 108માં ફોન કર્યો। અમે ત્યાં આગળ પહોંચ્યા તો એમને કાર્ડિયાકની અસર હતી અને એમને ગાડીની અંદર પ્રી કેર અરાઈવલ હોસ્પિટલ લઈ જતાં જે સારવાર આપવાની આવે છે એ અમારા ટેકનિશિયન ઈએમટી વિજયભાઈ રાઠોડે સારવાર આપી અને ઓક્સિજન સાથે મેં ઓક્સિજન ચાલુ કર્યું અને એમને ધારપુર પહોંચાડવામાં આવ્યા। તે દરમિયાન એ પેશન્ટ આનાગાના કરતા હતા કે ભાઈ અમારે હોસ્પિટલ જવું નથી। પછી એમને કીધું કે ભાઈ તમારી સ્થિતિ બહુ નાજુક છે, તમે કોઈ ચિંતા ના કરો। એમને આશ્વાસન બી આપ્યું, હોસ્પિટલમાં અમે એમને લઈ ગયા, એમના ઘરનો અમે નંબર લીધો, એમના ઘરના અમે સંપર્ક નંબર લીધો। પછી રિટર્નમાં અમે ધારપુરથી આવતા એમને જે ખોડિયાર હોટલની અંદર એમના રિલેટિવ હતા એ એમને અમે જાણ કરી અને આ ઉમદા કામ બદલ કંપનીએ અમને ઓલ ઓવર ગુજરાતની અંદર જે દર મહિને સિવિયર એવોર્ડ આપવામાં આવે છે એમનાથી અમને નવાજવામાં આપ્યો અને એ એવોર્ડની સાથે સાથે 1,000 રૂપિયા 80નો બંને ઈએમટી અને પાઇલોટને એવોર્ડ આપવામાં આવે છે। એટલે અમારા માટે આજે કોકની જાન અને કોકનો જીવ બચ્યો એ અમને ખરેખર બહુ આનંદ થાય છે। તો 108 ઈએમઈએ પણ પાટણના ઈએનટી અને પાઇલોટની ક્રિટિકલ કેસ કરવા બદલ સેવિયર એવોર્ડમાં પસંદગી પામ્યા હોવાનું જણાવ્યું હતું। આજે આખા ગુજરાત લેવલે છેલ્લા 11 વર્ષથી 108ની સર્વિસ એમ્બ્યુલન્સ દોડી રહી છે, તેના એ પ્રમાણે પાટણના અંદર છેલ્લા 7 વર્ષથી 108ની સેવા શરૂ થયેલી છે અને 8-3ના દિવસે જોવા જઈએ તો એક કાર્ડિયાકનું પેશન્ટ હતું જે પોતે રિક્ષા ચાલક હતા, દિનેશભાઈ ભાવસાર એમનું નામ હતું, એ પોતે રિક્ષા લઈ અને રેલવે સ્ટેશન બાજુ જઈ રહ્યા હતા અને એ સમય દરમિયાન એમને અચાનક એટેકનો હુમલો આવ્યો પેટનો અને એ વખતે એમની પરિસ્થિતિ ગંભીર થઈ અને જે રિક્ષાના અંદર જે પેશન્ટ બેઠેલા હતા એમને કોલ કર્યો 108ના અંદર અને અમારી ટીમ ઝડપથી
ત્યાં દોડી ગઈ અને પેશન્ટ પોતે હોસ્પિટલ જવાની ના પાડતું હતું, છતાં પણ અમારી ટીમે પેશન્ટને કન્વિન્સ કરી અને એમ્બ્યુલન્સના અંદર લીધા અને એમને અંદર અમારા ERCP ડૉક્ટર થ્રુ એમને ઇન્જેક્શન ને ઓક્સિજન ને બધું આપી, વધુ સારવાર આપી અને એમને ધારપુર હોસ્પિટલના અંદર શિફ્ટ કર્યા હતા. અને આ કેસ આખા ગુજરાતના અંદર સૌથી અમારા 108ના અંદર જે સૌથી વધારે જિલ્લાના અંદર ક્રિટિકલ કેસ થતા હોય છે, ક્રિટિકલ કેસનું અમે નોમિનેશન કરવા માટે અમદાવાદ ઓફિસ ઉપર મોકલીએ છીએ અમારી HOના અંદર, અને HOના અંદરથી ક્રિટિકલ કેસનું નોમિનેશન થાય છે યરલીનું, અને એના અંદર આ કેસનો અમને જિલ્લાના અંદર પાટણની ટીમને સિવિયર એવોર્ડ વિજયભાઈ રાઠોડ અને ગુલાબખાનને મળ્યો છે, અને એમના થકી પેશન્ટ અને માણસોનો જીવ બચ્યો છે. પાટણ શહેરમાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા અને એક જ જગ્યાએ લોકો વધુ ભેગા ન થાય તેની તકેદારીના ભાગરૂપે નગરપાલિકા અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પાટણ શહેરના જાહેર માર્ગો પર ફરતી શાકભાજી સહિત ફળફળાદીની લારીઓ ઉપરાંત બગવાડા દરવાજા, પોસ્ટ ઓફિસ અને આનંદ સરોવર પાસે ઊભી રહેતી તમામ લારીઓને પ્રગતિ મેદાન ખાતે ઊભા રહી ધંધો કરવાની છૂટ આપવામાં આવી હતી, જેથી જાહેર માર્ગો પર વધુ પ્રમાણમાં લોકો એકત્રિત ન થાય અને ટ્રાફિકની સમસ્યા કોરોના કાળમાં ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેની અમલવારી લારીધારકોને કરવા કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. તેમ છતાં શાકભાજીના લારીધારકો પોસ્ટ ઓફિસ પાસે ગતરોજ સંધ્યા સમયે કોઈપણ ડિસ્ટન્સ વગર અને સરકારની ગાઈડલાઇનનો સરેઆમ ભંગ કરતા પોતાની લારીઓ ઊભી કરી ધંધો કરતા જોવા મળ્યા હતા અને શાકભાજીની લારીઓ ઊભી રહેતા ગ્રાહકો પણ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલી શાકભાજીની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જો આમને આમ જ લારીધારકો પોતાની મનમાની કરી પોતાની રોજીરોટી મેળવશે તો કેટલા અંશે શહેરમાં કોરોનાને ફેલાતો અટકાવી શકાશે, જેથી વહીવટીતંત્ર દ્વારા કોરોનાની ચેનને તોડવા આવા મનમાની કરતા શાકભાજીના ફેરિયાઓ સામે કડક કાર્યવાહી કરવા પણ બુદ્ધિજીવીઓમાં લોકમાંગ ઉઠવા પામી છે. તો વહીવટીતંત્ર અને પાલિકા દ્વારા શહેરમાં ફરતી ફળફળાદી અને શાકભાજીની લારીઓને પ્રગતિ મેદાન ખાતે ઊભી રાખવામાં આવી છે, ત્યારે કેટલાક માથાભારે શાકભાજીના લારીધારકો પોતાની મનમાની કરી ગતરોજ સંધ્યા સમયે આનંદ સરોવર પાસે કતારબંધ લારીઓ ઊભી રાખીને શાકભાજીનો ધંધો કરતા પ્રગતિ મેદાન ખાતે ઊભી રહેલી લારીધારકો વિસામણમાં મુકાયા હતા. કેમ કે રોડ ઉપર શાકભાજી મળી રહેતી હોય તો શહેરીજનો શા માટે પ્રગતિ મેદાનમાં શાકભાજી કે ફળફળાદી ખરીદવા જાય, જેથી પાલિકાની બેવડી નીતિનો લારીધારક અશોક પટણીએ વિરોધ દર્શાવી વોર્ડ નંબર 6ના વોર્ડ ઇન્સ્પેક્ટર મુનાફ શેખ દ્વારા આ તમામ લારીઓના હપ્તા લઈને રોડ ઉપર લારીઓ ઊભી રાખવામાં આવી હોવાના આક્ષેપો કરી વોર્ડ ઇન્સ્પેક્ટર મુનાફ શેખને 10 ફોન કરવા છતાં તેઓ ફોન ન ઉપાડી આવા માથાભારે લારીધારકોને પ્રોત્સાહન આપી રહ્યા હોવાના પણ આક્ષેપો કરી પાલિકા બેવડી નીતિ બંધ કરી એક જ જગ્યાએ કોરોનાની મહામારીમાં શાકભાજીના ફેરિયાઓને ઊભા રાખવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. કોરોનાની મહામારીના લઈને જે શાકભાજી લારીઓ છે, વત્તા નાસ્તાની લારીઓ છે, જે પ્રગતિ મેદાન એક ફાળવી છે, વત્તા એક બીજું મેદાન ખાડિયા ફાળવી છે, એના બદલમાં અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નગરપાલિકાનો. પણ નગરપાલિકા કેવડી નીતિ રમે છે કે જે ગરીબ માણસ છે, લડે ઝઘડા કરે નહીં એવા માણસની લારીઓ અંદર રહે છે, અને નગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટરો પૈસા ખાઈને લારીઓ બહાર કાઢાવે છે અમુક લારીઓ, અને ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે અને બધું ભેગું કરે છે. એની અમારી શાકભાજીના અમુક વેપારીઓની રાડ ગુમ છે સાહેબ, એ નગરપાલિકા તમે ધ્યાને લેજો. કયા વોર્ડ ઇન્સ્પેક્ટર પૈસા કરીને લારી ઊભી રાખે છે? વોર્ડ ઇન્સ્પેક્ટર અહીંયા મુનાભાઈ શેખ છે, અહીંયાના 6 નંબરના. એ પણ એ માણસને મેં 10 ફોનો કર્યા કે સાહેબ અહીંયાથી લારીઓ બહાર નીકળવા મળી, તમે 5 મિનિટ માટે આવો, તો એ પણ એક ફોન ઉપાડીને જવાબ આપ્યો નથી. અને કાલ પણ મેં કીધું હતું સાહેબ અમે ઇજ્જતથી નગરપાલિકાની ઇજ્જતથી લારીઓ અંદર લઈ લઈએ છીએ, પણ બધાને સાથે આપજો, તો એ અત્યારે ટાઈમ થયો નથી, તો બી લારીઓ બધી બહાર આવી, મેં 10 ફોનો કર્યા, એ ફોન ઉપાડતા નથી અને કોઈ જવાબ આપતા નથી, અને લારીઓ બધી ટોટલ 80 લારીઓ બહાર આવી ગઈ છે, બહાર ધંધો કરે છે. ચીફ ઓફિસરને ફોન કર્યા બાબા? ચીફ ઓફિસરને 2-3 ફોન કર્યા, તો સાહેબે હાલ ફોન કર્યો અને એમને એવું કહેવા કીધું કે ટાઈમ થઈ ગયો, હવે ઘેર જતા રહો. પણ સાહેબ ઘેર જવાનું કારણ અમે જાણીએ છીએ કે કોરોના બહુ વકર્યો છે, તો એને નગરપાલિકાની જવાબદારી આવે કે ટાઈમે ઘેર મોકલી દે લારીઓવાળાને. તો આ તો રસ્તા વચ્ચે વચ્ચ ઊભા રહી અને શાકભાજીનો ધંધો કરે છે, એટલે નગરપાલિકા બેવડી નીતિ રમી.
चाणसमा शहर में आज थी आपवामां आवेल स्वैच्छिक लॉकडाउन नो फियास्को जोवा मळ्यो हतो। तो चाणसमा शहर वेपारी में बे फाटा स्वैच्छिक बंद ने लईने पड़ी जवा पाम्या हता। शहर अंदर विस्तार में स्वैच्छिक लॉकडाउन पाड़वामां आव्यो हतो, तो हाईवे विस्तार में राबेता मुजब बजारों खुला रहता स्वैच्छिक लॉकडाउन नो फियास्को जोवा मळ्यो हतो। आज बपोरे एक कलाक थी 13 दिवस स्वैच्छिक लॉकडाउन आपवामां आव्यो हतो। सांजना खाणीपीणी की लारी धंधावाड़ाओए स्वैच्छिक लॉकडाउन ने लईने वांधो उठाव्यो हतो। वेपारीओ में एकमत न थता चाणसमा स्वैच्छिक लॉकडाउन नो फियास्को थयो हतो। आम चाणसमा शहर में स्वयंभू बंद अने हाईवेना वेपारीओनु समर्थन न मळता स्वैच्छिक लॉकडाउन नो फियास्को जोवा मळ्यो हतो। મહેસાણાના બેચરાજી વિધાનસભા મતવિસ્તારના લોકોને સરકારી યોજનાઓથી માહિતી મળી રહે તે માટે યોજનાના સહાયતા કેન્દ્રની મહેસાણામાં શરૂઆત કરવામાં આવી છે। પૂર્વ ગૃહપ્રધાન અને હાલના પ્રદેશ મહામંત્રી રજનીકાંતભાઈ પટેલ દ્વારા યોજના સહાયતા કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યાં બેચરાજી વિધાનસભા વિસ્તારના લોકો સરકારી દરેક યોજનાઓની માહિતી મેળવી શકે અને વિવિધ યોજનાઓની મૂંઝવણનું સમાધાન અહીં થઈ શકે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આ પ્રકારે પ્રથમ યોજના સહાયતા કેન્દ્રની શરૂઆત કરાઈ છે અને તે પણ રજનીભાઈ પટેલ દ્વારા, કે તેઓ ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ભરતજી ઠાકોર સામે હાર્યા હતા, જેઓ હવે જાણે કે આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે, જેથી બેચરાજી વિધાનસભા માટે યોજના સહાયતા કેન્દ્ર થકી તેઓ આ વિસ્તારના મતદાતાઓના સતત સંપર્કમાં રહેશે। 6 એપ્રિલ એ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। ભારતીય જનતા પાર્ટી શરૂ થઈ ત્યારથી અને એના પહેલાં પણ જ્યારે જનસંઘ શરૂ થયો ત્યારે દેશ પહેલાં અને અંત્યોદય આ બંને બાબતો ઉપર ભારતીય જનતા પાર્ટીએ હંમેશા કામ કર્યું છે। આજે પણ પાર્ટીના આ સ્થાપના દિવસે મહેસાણા તાલુકા અંતર્ગત આવતી 4 જેટલી જિલ્લા પંચાયત સીટોના જિલ્લા પંચાયતના સભ્યો, એની નીચેના તાલુકા પંચાયતના સભ્યો, એ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે સમાજના સેવાડા સુધી પહોંચવાની જે સરકારની અનેક યોજનાઓ છે આ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે અને ક્યાંક જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થઈ શકાય એવા હેતુથી ભારતીય જનતા પાર્ટી યોજના સહાયતા કેન્દ્રના નામથી એક કાર્યાલયની આજે શરૂઆત કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં કેન્દ્ર સરકારની યોજનાઓ હોય, ગુજરાત સરકારની યોજનાઓ હોય, એના માટે એનો લાભ એ લોકો સુધી પહોંચે એ પ્રકારનો પ્રયત્ન અહીંથી થશે। સાથે સાથે હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સમાજમાં જ્યારે જ્યારે જરૂર પડી છે, એ પછી પૂર હોનારત હોય, ભૂકંપ હોય, કે હમણાં જ આપણી વચ્ચે કોરોના જેવી મહામારી હોય, આ બધામાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સેવા હી સંગઠનના માધ્યમથી હંમેશા અગ્રેસર રહ્યો છે। એ વિચાર, એ ભાવ પણ સતત પ્રબળ રહે અને વિચારોનું આદાન પ્રદાન થાય એ માટે આજે આ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી। મહેસાણા જિલ્લાના વિસનગર આઈટીઆઈમાં ચાલતા બાંધકામ અને સમારકામ દરમિયાન ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે। ડિસેમ્બર 2020થી ગતરોજ સુધીમાં આઈટીઆઈમાં માટી ખોદકામ અને માટી પુરાણમાં ખનીજ ચોરી સામે આવેલી છે। મહેસાણા ખાણ ખનીજ વિભાગને મળેલી સૂચનાના અન્વયે વિસનગર આઈટીઆઈમાં ખાણ ખનીજ વિભાગે દરોડામાં કુલ રૂપિયા 9.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। જો કે ખાણ ખનીજ વિભાગના દરોડામાં જેસીબી ચાલક, ટ્રક ચાલકની સાથે બે કારમાં આવેલા માથાભારે ઇસમોએ ખાણ ખનીજના અધિકારીઓને ધમકી આપતા જેસીબી ચાલક અને ટ્રક ચાલકની સાથે બે કારમાં આવેલા ઇસમો સામે ખનીજની ગેરકાયદેસર હેરાફેરી અને ધાકધમકી આપી હોવાથી વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરીથી હાહાકાર મચાવ્યો છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા 2 ગજ કી દૂરી સહિત માસ્ક ફરજિયાત પહેરવા સૂચના કરવામાં આવી રહી છે અને માસ્ક ન પહેરનાર લોકો સામે પોલીસ તંત્ર દ્વારા 1,000 રૂપિયાનો દંડ લઈ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે કાંકરેજ તાલુકાના થરા ગામે આવેલ બેંક ઓફ બરોડામાં આવતા અરજદારોને ફરજિયાત માસ્ક પહેરવાની બૂમો પાડતા કર્મચારીઓ જ માસ્ક વગર કેમેરામાં કંડારાયા હતા, તો મીડિયા કર્મીઓનો કેમેરો જોઈ ફટાફટ કર્મીઓ માસ્ક પહેરવા લાગ્યા હતા, જેથી આમ જનતાની જેમ આવા કર્મચારીઓ સામે પણ પોલીસ દંડનીય કાર્યવાહી કરી આવા જાહેર સ્થળો પર
માસ્ક ન પહેરનાર કર્મચારીઓને સબક શીખવાડવા લોકમાંગ ઉઠવા પામી છે। સિદ્ધપુર પોલીસ સ્ટાફ મંગળવારે સાંજે શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે તાવડિયા ચાર રસ્તા પાસે એક કારને અકસ્માત થયો છે। અકસ્માત થયાનું જાણી પોલીસ સ્થળ ઉપર પહોંચતા કાર ચાલક પોલીસને જોઈ કારમાંથી નીકળી ભાગવા જતો હોય પોલીસે ઝડપી પાડ્યો હતો। આ સાથે અન્ય એક ઈસમને પણ પકડી કારમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ તથા છૂટક બોટલો બિયરના ટીન મળી નંગ 247 કિંમત રૂપિયા 57,575નો દારૂ અને કારની કિંમત રૂપિયા 3,00,000 મોબાઈલની કિંમત રૂપિયા 4,000 મળી કુલ રૂપિયા 3,61,575નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ કાર ચાલક પુષ્કરલાલ રૂપાલાલ ડાંગી રહેવાસી ધાસા તાલુકો માવલી જિલ્લો ઉદેપુર અને દિનેશકુમાર હરચંદરામ ચોખાજી બિશ્રોઈ રહેવાસી સરનાવ તાલુકો સાંચોર જિલ્લો જાલોર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। જ્યારે અકસ્માત સર્જાયેલી કારમાંથી લોકો દારૂ ચોરી ગયા હોવાનું જણાતા સિદ્ધપુર પોલીસે સીસીટીવીની ફૂટેજની તપાસ હાથ ધરી છે। પાટણ સિવિલમાં શહેરના યુવાને કોરોનાનો રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો, જ્યારે ધારપુર સિવિલમાં રેપિડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। યુવાને આક્ષેપ કર્યો હતો કે પાટણ સિવિલમાં ટેસ્ટ કર્યા વિના જ નેગેટિવ રિપોર્ટ પકડાવી દેવાયો હતો। શહેરની એસ્કેપ બ્લડ બેંક પાસે રહેતા યશ દિનેશભાઈ પટેલને કોરોનાના લક્ષણો જણાતા બુધવારે તે રેપિડ ટેસ્ટ કરાવવા માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ગયા હતા। કેસ કઢાવી તેણે કોવિડ સેન્ટરમાં આપ્યો હતો અને થોડીવાર બાદ તેને નેગેટિવ રિપોર્ટ આપી દેવામાં આવ્યો હતો। જો કે તેને ટેસ્ટ કરવામાં આવ્યો નથી અને નેગેટિવ રિપોર્ટ આપવામાં આવ્યો છે તેવી તેણે સ્થાનિક કર્મચારીને જાણ કરતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ અગાઉ જે રિપોર્ટ આપ્યો હતો તે જ નેગેટિવ રિપોર્ટ તેને પકડાવી દેવામાં આવ્યો હતો। જો કે તેનો રિપોર્ટ અંગે શંકા જતાં તે તાત્કાલિક ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને ત્યાં રેપિડ ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને દવા પણ આપવામાં આવી હતી। જો કે આ બાબતે તેણે સિવિલ હોસ્પિટલની બેદરકારી બાબતે વિડીયો વાયરલ કર્યો હતો અને આગામી દિવસોમાં આરોગ્ય તંત્રમાં રજૂઆત કરશે તેવું યશ પટેલે જણાવ્યું હતું। પાટણ સિવિલ સર્જન ડૉક્ટર અરવિંદભાઈ પરમારે જણાવ્યું હતું કે આ બાબતે તપાસ કરવામાં આવશે કે ટેસ્ટ કર્યા વગર જ કેમ રિપોર્ટ આપવામાં આવ્યો છે। પાટણ સિવિલ હોસ્પિટલના લેબોરેટરીના કર્મચારીની લાપરવાહીના કારણે ગતરોજ બનેલા બનાવને લઈને આજથી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે એન્ટીજન ટેસ્ટ કરવાનો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને એન્ટીજન ટેસ્ટ માત્ર 5 જ મિનિટમાં દર્દીનો કોરોના પોઝિટિવ કે નેગેટિવની તેની માહિતી મળી જતી હતી તે ટેસ્ટ એકાએક જિલ્લા કક્ષાની સૂચનાથી આજથી બંધ કરી દેવામાં આવતા શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને જિલ્લા કક્ષાએ એન્ટીજન ટેસ્ટિંગ કરવાનું તમામ મટીરિયલ સિવિલ હોસ્પિટલ ખાતેથી પરત લઈ ગયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર RT-PCR ટેસ્ટ જ કરવામાં આવી રહ્યો છે, જેનો રિપોર્ટ 48 કલાક બાદ મળતો હોવાનું જાણવા મળ્યું હતું। અમદાવાદથી હમણાં ટ્રાવેલ કરીને ઘરે આવ્યો છું, મને થોડા કોરોનાના લક્ષણ જણાતા મેં નક્કી કર્યું કે મેં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો છે, તો મેં ત્યાંથી હું સિવિલ હોસ્પિટલ ગયો, સિવિલ હોસ્પિટલમાં કેસ નીકાળ્યો, તે કેસ નીકાળીને કોવિડ સેન્ટરમાં આપ્યો। પછી તેમને એમ કહેવામાં આવ્યું કે તમે બહાર બેસો, તમને બોલાવવામાં આવશે, તમારો નંબર આવશે ત્યારે। પછી થોડો ટાઈમ થયો, મારો નંબર આવ્યો, પછી હું કોવિડ સેન્ટરમાં ગયો, મને બેસાડ્યો, મંગેલો તમારો રિપોર્ટ, નેગેટિવ આવ્યો। કીધું સાહેબ ક્યાંથી નેગેટિવ આવે, તમે મને હજી મારો કોરોના રિપોર્ટ લીધો નથી, કંઈ કર્યું નથી, ક્યાંથી નેગેટિવ આવ્યો મારો રિપોર્ટ? મેં મારી ત્યાં થોડી મગજમારી થઈ ગઈ। પછી એમને એમ કહેવામાં આવ્યું તમે બેસો, તમારો ફેક્ટરી રિપોર્ટ લેવામાં આવશે કોરોનાનો। હું બેઠો, રિપોર્ટ લીધો, મારો ફેરથી કે કોરોનાનું ટેસ્ટિંગ કર્યું, રેપિડ ટેસ્ટિંગ કર્યું કોરોનાનું, બેઠો। પછી થોડો ટાઈમ થયો, 5-10 મિનિટની અંદર મેં પાછો બોલાવ્યો, મને કહેલો તમારો રિપોર્ટ। પછી મેં રિપોર્ટ દેખ્યો તો તેમણે ટેબલ નીચેથી રિપોર્ટ કાઢ્યો, મારો ટેબલ નીચેથી, ટેબલ હોય ને તે ટેબલ બેન્ચનું ટેબલ, ત્યાંથી નીચેથી રિપોર્ટ કાઢ્યો અને મને એમ કીધું લો તમે રિપોર્ટ લઈ જાઓ, તમારો નેગેટિવ આવ્યો। અને મેં લખાણ પણ જોયું, જે પહેલાં મને લખાણ હતું નીચે મારો COVID-19 નેગેટિવ, એ લખાણ પણ મેં જોયું, સેમ ટુ સેમ લખાણ, કોઈ ચેન્જીસ નહીં એની અંદર, કેસની અંદર કોઈ ચેન્જીસ નહીં, તો બી મને એને રિપોર્ટ
પાછો આપી દીધો. એને રિપોર્ટ મને પાછો થંભાવવામાં આવ્યો. મને કે તમે લઈ જાઓ ઘરે, તમારો નેગેટિવ રિપોર્ટ આવ્યો તો મને થોડો ડાઉટ લાગ્યો. મેં કીધું મારા લક્ષણ કહું કે કોરોનાને લાગતા જ હતા. પછી ત્યાંથી હું સિવિલ હોસ્પિટલ, મજા ના આવી. પછી હું ત્યાંથી ગયો ધારપુર મેડિકલ કોલેજ. મેડિકલ કોલેજ ગયો ધારપુર, ત્યાં બે કોરોનાનો રિપોર્ટ ઘડાયો. મને કે બેસો ઘડીક વાર, તમારો રિપોર્ટ તમને ટાઈમ થયો તો બોલાવું. હું ઘરે બેઠો. પછી કે મને બોલાવવામાં આવ્યો. મને કે કયો રિપોર્ટ ઘડાવવાનો? મેં તો મારે આર્ટિફિશિયલ રિપોર્ટ ઘડાવવાનો છે અને રેપિડ ઘડાવવાનો છે. તો એક કામ કરો, હાલ તમે રેપિડ ઘડાવી દો. મેં તો કંઈ વાંધો નહીં, તમે મને રેપિડ ઘડી આપો. તો મેં રેપિડ ઘડાયો મારો. પછી હું બેઠો કોવિડ સેન્ટરમાં. મને મારું ટેસ્ટિંગ કર્યું નાકમાં, નાકની અંદર રિપોર્ટ લેવાનો. ટેસ્ટિંગ કરી લેબમાં ગયું. લેબમાંથી અડધો કલાકની અંદર મારો રિપોર્ટ આવ્યો કોરોનાનો. મને કે તમારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ છે. 103% કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ છે. તે છતાં સિવિલ હોસ્પિટલ પાટણ મને એમ કહે છે કે તમારો રિપોર્ટ નેગેટિવ છે. માણસને ચેક કર્યા વગર નેગેટિવ રિપોર્ટ આપે છે આ લોકો. આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ગૌરાંગ પરમારે ટેલિફોનિક પૂછતા તેઓએ ગતરોડની ઘટનાના સંદર્ભે જે એન્ટીજન ટેસ્ટ બંધ કરાયા હોવાનું જણાવી મને પણ ચોક્કસ ખબર ન હોવાનું કઈ ખભેથી માથું કર્યું હતું અને જિલ્લા કક્ષાએથી એન્ટીજન ટેસ્ટ કરવાના તમામ મટીરિયલો પરત મંગાવી લીધા હોવાનું જણાવ્યું હતું અને શહેરીજનોને એન્ટીજન ટેસ્ટ કરાવવા અર્બન હેલ્થ સેન્ટર 1 અને 2 સહિત શહેરમાં ફરી રહેલા ધન્વંતરી રથમાં પણ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી જિલ્લાના કલેક્ટર દ્વારા જ જાહેર સ્થળો નક્કી કર્યા છે ત્યાં પણ 1 કે 2 દિવસમાં એન્ટીજન ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સિવિલમાં કોરોના ટેસ્ટ કરવાનું બંધ કરી દીધું? હા, આજથી બંધ કર્યું. હા, શું કારણ? આપણે કાલ જે બનાવ બન્યો એના કારણે કયો? આ કાલ પેલી લાપરવાહી કર્મચારી એને લગતું બંધ કર્યું. કઈ કેવું છે? ઉપરથી છે જિલ્લા કક્ષાએથી સૂચના. હા, જિલ્લા કક્ષાની સૂચના છે. હા હા, એટલે બંધ કરી દીધું એમ. મને બી ખ્યાલ નહીં ડિટેલ, પણ કઈક એવું છે જિલ્લા કક્ષાએથી ત્યાંથી એમનું ટેસ્ટિંગ મટીરિયલ લોજિસ્ટિક બધું લઈ લીધું છે પરત કર્યું, એટલે એક્ઝેક્ટ કારણ તો મને બી ખ્યાલ નથી. બરાબર, તો હવે આપણે સિટી વાળા ને નજીકમાં કઈ બાજુ થશે ટેસ્ટિંગ? સિવિલ એટલે આપણે અર્બન હેલ્થ સેન્ટર 1-2 તો છે, સાથે આપણી ધન્વંતરી અલગ અલગ વોર્ડમાં ફરતી હોય એટલે ધન્વંતરી બી ટેસ્ટિંગ ચાલુ કરે છે. એ સિવાય બીજી લગભગ કલેક્ટર સાહેબે કીધું છે 6 જાહેર પ્લેસો આપણે નક્કી કરી એટલે કદાચ કાલ પરંદારથી ચાલુ થઈ જશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કોરોનાના સંક્રમણને અટકાવવા પાટણ શહેરમાં વેપારીઓએ આપ્યું હતું સ્વૈચ્છિક લોકડાઉન. સાંજના 5 વાગ્યા પછી વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ કરી વહીવટી તંત્રને સાથ અને સહકાર આપવાની આપી હતી ખાતરી. તો સાંજે 6 વાગ્યા બાદ વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનું કર્યું પાલન. કોરોનાના સંક્રમણને અટકાવવા જાહેર માર્ગો પર ઊભી રહેતી લારીઓને એક જ જગ્યાએ રાખવા કરાયો નિર્ણય. પ્રગતિ મેદાન ખાતે તમામ લારી ધારકોને ઊભા રહેવાની અપાઈ સૂચનાઓ. તો માથાભારે લારી ચાલકો જાહેર માર્ગ પર ધંધો કરતા જોવા મળતા પાલિકાની બેવડી નીતિ સામે ઉઠ્યા સવાલો. પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે એન્ટીજન ટેસ્ટ એકાએક બંધ કરાતા સર્જાયો વિવાદ. કોરોના ટેસ્ટની લાપરવાહી સામે આવ્યા બાદ આ નિર્ણય કરાયો હોવાનું શહેરીજનોમાં અનુમાન. તો એન્ટીજન ટેસ્ટ કરવાની તમામ સાધન સામગ્રી જિલ્લા કક્ષાએ મંગાવી પરત. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.